કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 12 જૂન, બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે, તેની ઝડપમાં પણ વધારો થયો છે. આ વાવાઝોડું વેરાવળ તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ બપોર પછી તે પોરબંદર તરફ ફંટાયું છે, એટલે કે તેની દિશામાં નજીવું પરિવર્તન આવ્યું છે. ગુરુવારે સવારે આ વાવાઝોડું ગુજરાત આવશે તેવી શક્યતા હતી, પરંતુ હવે કાલે બપોરે વાયુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાય એવું અનુમાન છે. વાવાઝોડાની ઝડપ 155 થી 165 કિલોમીટર રહેવાની આશંકા છે. વાયુ વાવાઝોડું વધુ શક્તિશાળી બનતું જાય છે. વાવાઝોડાને પગલે રાજ્યના તમામ બંદરો પર 9 નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે. આ પરથી જ વાયુની વિનાશકતાનો અંદાજ લગાવી શકાય છે. ગુજરાત પર વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. સમગ્ર રાજ્ય હાઈ એલર્ટમાં છે, ત્યારે પાલનપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાત પર બમણી કુદરતી આફતના અણસાર દેખાય છે. લોકોમાં ભય ફેલાયો છે, જોકે તંત્રએ બચાવ કામગીરી માટે સજ્જ હોવાનો દાવો કર્યો છે. વાયુ વાવાઝોડાની અસર જામનગર સુધી પહોંચી છે. આજે બપોરે જામનગરમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ઝાપટું પડતા જ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. જામનગર ઉપરાંત હાપા, બાલાચડી, સિક્કા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો. વાયુ વાવાઝોડાથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો પ્રભાવિત થઈ શકે છે. હાલારના બંને જિલ્લાઓમાં લોકોના સ્થળાંતરની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 14,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થવાની સંભાવના છે. અહીંના દરિયાકાંઠા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. સમગ્ર હાલારમાં કુલ 50,000 લોકોના સ્થળાંતરની કામગીરી ચાલુ છે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. રૂપિયા 1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. વાયુ વાવાઝોડું ગુજરાત તરફ ધસી રહ્યું છે. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રની અનેક ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા છે. દ્વારકાથી યાત્રીઓ માટે ખાસ ટ્રેનો ચલાવવામાં આવી છે. સુરતની ફ્લાઇટોને અમદાવાદ તથા મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી છે. પોરબંદર, દીવ, કંડલા અને ભાવનગરની તમામ ફ્લાઇટો રદ થઈ છે. વાયુ વાવાઝોડાની આગાહીને પગલે હાલારમાં હાઈ એલર્ટ છે. વહીવટીતંત્ર સુરક્ષાના પગલાઓ લઈ રહ્યું છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એનડીઆરએફની ટીમો આવી ગઈ છે. શહેરી વિસ્તારોમાં ભયજનક હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. ગુજરાત પર વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. આફતના સમયે જામનગર જિલ્લાની બચાવ કામગીરીની જવાબદારી રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને સોંપાઈ છે. તેમની અધ્યક્ષતામાં આજે બપોરે ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, કલેક્ટર રવિશંકર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલારના દરિયાકાંઠાને વાવાઝોડું પ્રભાવિત કરે તેવી શક્યતા છે. આફતની સ્થિતિને પહોંચી વળવા ફૂડ પેકેટ્સ તૈયાર થઈ રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ, હાપા જલારામ મંદિર, આણદા બાવા આશ્રમ, જામનગર લોહાણા મહાજન વગેરે સંસ્થાઓ આ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 150 સ્વયંસેવકોએ હજારો ફૂડ પેકેટ્સ તૈયાર કરી લીધા છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.